जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजा माने तमे? मजा मा होय? हूँ पण मजा मा छु विद्यार्थी मित्रों। अकाउंट मा चैप्टर नंबर 7 बोले तो भागीदारी पेढ़ी विसर्जन, एमा आपणे अगत्यनी वस्तु पूरी करी थी, बधा माल मिलकत निकाल खातु एनी टूंक नोत अने एना परथी आवनोत पण लास्ट लेक्चर मा जो। आजना लेक्चर मा आपणे बे तफावतो जोवाना छीए अने समझवाना छीए बहु ईजी रीते। જેમાં તફાવત નંબર 1 છે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પહેલા જ લેક્ચરમાં પારિભાષિક શબ્દો જોયા હતા ત્રણ, જેમાં બંનેની વ્યાખ્યા આવી જ ગઈ છે, તમે જાણો છો। ભાગીદારીનું વિસર્જન એટલે કે જ્યારે ભાગીદારો વચ્ચે જે ભાગીદાર કોઈ નિવૃત્ત થતો હોય, નાદાર થતો હોય, મૃત્યુ પામતો હોય, અથવા તો કોઈ પણ કારણોસર ભાગીદારીમાં જો ફેરફાર થાય છે, જેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ, જેમાં ધંધો બંધ કરવામાં આવતો નથી, ધંધો તો ચાલુ જ રાખવામાં આવે છે, બાકીના ભાગીદારો ચાલુ રાખે છે। જે નિવૃત્ત થાય છે એ તો જતો રહેશે, બાકીના ભાગીદારો ચાલુ રાખતા હોય છે ને ધંધો, એ ભાગીદારીનું વિસર્જન હતું। ત્યાર પછી આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન પણ જોયું હતું કે ભાગીદારી પેઢીના વિસર્જનમાં બધા ભાગીદારો જે હોય છે વિસર્જન કરી શું થાય છે, છૂટા થાય છે, અને એમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, જેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કર્યું। બસ તો એનો આપણે ડિટેલમાં થોડો એવો અભ્યાસ કરવાનો છે, તફાવતના સ્વરૂપમાં। તફાવત પણ પૂછાઈ ગયેલો છે, પૂછાવાની શક્યતા પણ વધારે છે, કારણ કે એક થિયરી તો આવવાની છે 3 માર્ક્સમાં, તો આવી શકે છે 100-100%। તો ચલો શરૂઆત કરીએ। તફાવત ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, સૌથી પહેલા વાત કરી છે, પહેલો પોઈન્ટ છે, પહેલો મુદ્દો છે અર્થ। અર્થમાં આપણે તમને જે વ્યાખ્યા આવડે છે એ આખી આખી લખી શકો છો, બરોબર, તમારી રીતે, બંનેની વ્યાખ્યા તમને આવડે છે, આપણે જોઈ લીધેલી છે। પણ આપણે જે ભાગીદારીમાં જે નાદાર થાય, મૃત્યુ પામે કે કોઈ પણ કારણોસર જે ફેરફાર થાય છે એને ભાગીદારીનું શું કહેવાય છે, આપણે અગાઉના ચેપ્ટરમાં આવી ગયું છે, પુનર્ગઠન કહીએ છીએ ને, તો એ જ તમારું આ ભાગીદારીનું વિસર્જન છે। તો હું શોર્ટમાં અહીંયા આગળ એની વ્યાખ્યા લખું છું, શોર્ટમાં કે ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનું વિસર્જન છે। જ્યારે આ બાજુ શું થાય છે તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ભાગીદારીનો કાયમી અંત જેને કહેવાય, તો એ તમારું આ ભાગીદારી પેઢીનું વિસર્જન। તો ભાગીદારીનો કાયમી અંત આવે છે, ઓકે સોરી, ભાગીદારી પેઢીનો શું થાય છે, ભાગીદારી પેઢીનો કાયમી અંત આવે છે, ને ધંધો ફરી પાછો ચાલુ થવાનો નથી, બંધ જ કરી દેવાનો છે, તો એ કાયમી અંત આવી ગયો છે। તો આ બંનેની વ્યાખ્યા તમે શોર્ટમાં યાદ રાખી શકો છો, પણ એ તફાવતના સ્વરૂપમાં, તમારે જો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે પૂરી વ્યાખ્યા લખીએ તો સારું રહે, અને એ વ્યાખ્યા તમારે અહીંયા લખવી હોય તો એ તો પાછી અહીંયા લખી શકાય છે। ચલો અહીંયા આગળ ભાગીદારીનું વિસર્જન થાય છે, બીજો પ્રશ્ન એવો છે, બીજો પોઈન્ટ કે પેઢીનું અસ્તિત્વ, હવે જો અહીંયા આગળ શું થાય છે, ખાલી ભાગીદારીમાં ફેરફાર થાય છે પણ અસ્તિત્વ તો ચાલુ જ રહેશે, અસ્તિત્વ બંધ થતું નથી, અસ્તિત્વનો અંત આવતો નથી, તો અહીંયા લખવાનું કે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે। જ્યારે આ બાજુ શું આવે છે તો અહીંયા લખવાનું કે પેઢીના અસ્તિત્વનો અંત આવે, અરે એક વાર આગળનો પોઈન્ટ છે હિસાબી ચોપડાઓ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા પેઢીનું અસ્તિત્વ શું રહે છે,
ચાલો. હવે અસ્તિત્વ ચાલુ હોય એટલે હિસાબી ચોપડાઓ પણ ચાલુ જ રાખવા પડે. તો અહીંયા આગળ લખો કે હિસાબી ચોપડાઓ ચાલુ રહે. અને અહીંયા આગળ શું થાય છે, જો પેઢીનો અંત આવ્યો, અસ્તિત્વ કાયમ માટે બંધ થઈ ગયું એટલે અસ્તિત્વનો પણ અંત આવી ગયો, તો ચોપડા પણ શું કરવા પડે, બંધ જ કરવા પડે ને. તો અહીંયા આગળ લખવાનું કે હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. છે એકદમ ઈઝી. હિસાબો ની પતાવો જો, અસ્તિત્વ ચાલુ, હિસાબી ચોપડાઓ પણ શું રહે છે ચાલુ, પણ હિસાબોની શું થશે, પતાવટ થતી નથી. કેમ? હિસાબી ચોપડા ચાલુ છે, ધંધો તો ચાલુ છે, ધંધો બંધ કર્યો નથી. ધંધો બંધ થાય તો હિસાબની પતાવટ થાય ને. તો અહીંયા આગળ એ આ હિસાબોની પતાવટ થતી નથી, કારણ કે આપણો ધંધો ચાલુ જ છે, ધંધો બંધ કર્યો નથી. જ્યારે આ બાજુ જો અસ્તિત્વનો અંત આવી ગયો, કાયમી પેઢીનો અંત આવ્યો, ચોપડા બંધ થઈ ગયા, એટલે ચોપડા બંધ કરવા હોય તો હિસાબોની શું કરવી પડે, પતાવટ કરવી જ પડે. તો હિસાબોની પતાવટ થાય, કારણ કે ધંધો બંધ કરવાનો છે, ત્યાં આગળ પેઢી બંધ કરવાની, એટલે બધાના હિસાબો પૂરવા જ કરવા પડે. મિલકત હોય ને વેચવી પડે, દેવું હોય ને ચૂકવું તે કરવું પડે. તો હિસાબોની પતાવટ થતી નથી જ્યાં આગળ હિસાબોની પતાવટ થાય. અદાલતનો હસ્તક્ષેપ, અદાલત તમારો ધંધો બંધ કરાવી શકે કે નહીં? તો અહીંયા આગળ આ ભાગીદારીનું વિસર્જન છે, એટલે એમાં અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂર પડતી નથી. તો અહીંયા આગળ લખું છું કે અદાલતના હસ્તક્ષેપની જરૂર નથી. પેઢીનું વિસર્જન કરવું, ઓકે, ભાગીદારીનું વિસર્જન કરવું હોય તો એમાં ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે કે નાદાર થાય, તો એમાં અદાલત જનરલી હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર પડતી, અદાલત હસ્તક્ષેપ બહુ ઓછા પ્રમાણમાં કરતી હોય છે. પણ અહીંયા આગળ જો જરૂર જણાય કે તમારો ધંધો ગેરકાયદેસરનો છે, તો અહીંયા આગળ લખું છું કે જરૂર જણાય તો અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે. જરૂર જણાય તો અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. મેડમ નહીં હો, સોરી. હા, અને ત્યાર પછી છેલ્લે અસર. તો અસરમાં એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ભાગીદારીનું વિસર્જન કરીશું તો એમાં તમારો ધંધો બંધ થવાનો નથી, એટલે કે પેઢીનું વિસર્જન થવાનું નથી. પણ જો તમે પેઢીનું વિસર્જન કરી દીધું તો પછી આ જે ભાગીદારી છે એ ધંધો જ બંધ કરી દીધો તો પછી ભાગીદારો રહેવાના ના રહ્યા ને, એટલે ભાગીદારીનું તો શું થાય, ઓટોમેટિક જ વિસર્જન થઈ જાય છે. તો એ એની અસર દર્શાવે છે. તો અસરમાં એવું લખવાનું કે ભાગીદારીનું વિસર્જન કરવાથી ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારીનું વિસર્જન કરો તો પેઢીનું વિસર્જન થતું નથી, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાથી આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. તમે ભાગીદારીનું વિસર્જન કરશો તો પેઢીનું બંધ થવાની નથી, પેઢીનું વિસર્જન થવાનું નથી. પણ અહીંયા આગળ જો તમે પેઢીનું જ વિસર્જન કરી દીધું તો પછી ભાગીદારીનું તો આપોઆપ જ વિસર્જન થઈ જવાનું છે, બધા ભાગીદારો આપોઆપ જ છૂટા થઈ જવાના. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનો તફાવત હતો આપણો
ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, તો તેના માટે તમારે આ 6 પોઈન્ટ 6 મુદ્દાઓ એના યાદ રાખવા પડે, જેથી તમે ફટાફટ આનો તફાવત જે છે લખી શકો. તો પહેલા અર્થ છે કે ભાગીદારીનું વિસર્જન એટલે કે ભાગીદારીનું પુનર્ગઠન, આ બાજુ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ભાગીદારી પેઢીનો કાયમી અર્થ. અહીંયા આગળ છે પેઢીનું અસ્તિત્વ. અહીંયા આગળ જુઓ પેઢીનું વિસર્જન થતું નથી એટલે કે હિસાબો પેઢીનું અસ્તિત્વ તો ચાલુ જ રહેવાનું છે. અસ્તિત્વ ચાલુ રહેશે, આ બાજુ હિસાબી અસ્તિત્વ ચાલુ રહે, હિસાબી ચોપડાઈ ચાલુ રહેશે. હિસાબી ચોપડાઓ ચાલુ એટલે હિસાબોની પતાવટ થવાની નહીં. આ ત્રણ વસ્તુ આવી ગયા. ચલો અહીંયા આગળ અસ્તિત્વ ચાલુ પણ અહીંયા અસ્તિત્વનો અંત આવે. હિસાબી ચોપડાઓ ચાલુ પણ હિસાબી ચોપડાઓ બંધ. હિસાબોની પતાવટ થતી નથી કારણ કે હિસાબી ચોપડાઓ ચાલુ છે, પણ અહીંયા આગળ હિસાબોની પતાવટ થઈ જાય છે કારણ કે હિસાબી ચોપડાઓ શું કરવાના છે બંધ. અદાલતના આક્ષેપની કોઈ જરૂર પડતી નથી કારણ કે ભાગીદારી વિસર્જન છે. ત્યારે પેઢીમાં જો અદાલતને લાગે કે આમનો ધંધોમાં કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ ઘટના થઈ રહ્યા છે, તો અદાલતને જરૂર જણાય તો એ તમારું ધંધાનું વિસર્જન કરાવી શકે. અને આ બાજુ ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીનું વિસર્જન થતું નથી, પણ પેઢીનું વિસર્જન કરો તો ભાગીદારીનું વિસર્જન આપોઆપ થઈ જાય. તો સરસ મજાનો તફાવત છે એ આપણે પૂરો કર્યો. હવે તફાવત નંબર 2 જોઈએ. આપણે જે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કર્યું હતું, શીખ્યા હતા ટૂંકનો. હવે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની 2 પદ્ધતિ છે, પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. તો એ બંને પદ્ધતિમાં તફાવત પણ આપણે જોઈ લઈએ. ત્યાં સુધી આના ઉપર એક નજર કરી લો ખાલી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાત કરી એમ કે હવે બીજો તફાવત આપણે માલ મિલકત નિકાલ ખાતાની પદ્ધતિ, પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ, આ બંનેનો તફાવત આપણે જોઈએ. તો માલ મિલકત નિકાલ ખાતું ખબર છે તમને કે જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવા એમનો શું કરવાનો હોય છે, નિકાલ કરવાનો હોય છે. અને એની હિસાબી અસરો આપવા માટે જે ખાતું બનાવતા હતા એ આપણું માલ મિલકત નિકાલ ખાતું. તો હવે એક ખાતું તૈયાર કરવા માટેની 2 પદ્ધતિ છે, પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. તો એમાં પ્રથમ પદ્ધતિમાં પહેલો પોઈન્ટ છે ઉપયોગ, કે પ્રથમ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે અને બીજી પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં એવું છે કે જ્યારે તમે ધંધો જે છે ને એક સાથે આખે આખો ધંધોનું વેચાણ કરી દો છો, સમગ્ર ધંધાનો, તો એવા સંજોગોની અંદર આ પ્રથમ પદ્ધતિ જે છે એ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ત્યારે જ્યારે એક સાથે સમગ્ર ધંધાનું વેચાણ થાય ત્યારે, અને જ્યારે આપણે ધંધો જે છે એની અમુક મિલકતો વેચો, એટલે કે ટુકડે ટુકડે જ્યારે ધંધાનું વેચાણ થતું હોય, પેલા ફર્નિચર વેચ્યું, પછી મકાન વેચ્યું, બિલ્ડિંગ, પછી એની જે પણ વસ્તુ હોય બધી અગત્યની બધી વસ્તુ વારાફરતી ધીમે ધીમે વેચવામાં આવે, ટુકડે ટુકડે એક સાથે વેચવામાં આવતો નથી. તો જ્યારે ધંધો એક સાથે, સમગ્ર ધંધો એક સાથે વેચવામાં આવે તો પ્રથમ પદ્ધતિ, જ્યારે એક સાથે વેચવામાં ન આવે ત્યારે આ બીજી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા લખું છું કે આ પ્રથમ પદ્ધતિ ક્યારે ઉપયોગી છે, તો એક સાથે સમગ્ર ધંધાનું વેચાણ કરવા માટે આ પ્રથમ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે આ બાજુ તો કે એક સાથે સમગ્ર ધંધાનું વેચાણ ન થાય, એટલે કે ટુકડે ટુકડે વેચાણ થવાનું હોય, એ સમગ્ર ધંધાનું વેચાણ ન થાય ત્યારે આ બીજી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે. ક્યારે ઉપયોગમાં આવે, આખે આખો ધંધો વેચાય, સમગ્ર ધંધો એક જ સાથે, તો
તો પછી પહેલી પદ્ધતિ અને જ્યારે ટુકડે ટુકડે અથવા તો એક સાથે વેચાણ ન થતું હોય ત્યારે આ તમારી બીજી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે. મિલકતો, આ જે પહેલી પદ્ધતિ છે એમાં મિલકતોના ખાતામાં શું કરવામાં આવે છે તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે આ પદ્ધતિમાં એટલે કે પ્રથમ પદ્ધતિમાં મિલકતોના ખાતા બંધ કરી શોર્ટમાં લખું છું માલ મિલકત નિકાલ ખાતે. સો આ પદ્ધતિમાં મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત ખાતે નોંધાય. મિલકતોના બધી મિલકતોના ખાતા બંધ કરી દેવાના અને માલ મિલકત નિકાલ ખાતામાં નોંધવાના. પણ આ બાજુ એવું નથી, આ બાજુ શું છે તો કે આ પદ્ધતિમાં મિલકતો વેચતા શું કરવાનું છે, આ પદ્ધતિમાં મિલકતો વેચતા એ મિલકતો વેચીએ ત્યાર પછી એ મિલકતના ખાતાની બાકી મિલકતો વેચીએ પછી એના જે મિલકત ખાતાની કોઈ પણ મિલકતના ખાતાની બાકી હોય ને જેને આપણે કહીએ છીએ નફો કે ખોટ. આ મિલકતના ખાતાની બાકી એટલે કે નફો કે ખોટ મિલકત વેચતા જે થયું હોય એ આ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય. પહેલી પદ્ધતિમાં મિલકતોનું ખાતું બંધ કરી તરત જ નોંધી દેવાનું. જ્યારે અહીંયા આગળ મિલકતોનું વેચાણ કરો પછી એની જે બાકી વધી હોય એ પછી નફો હોય કે ખોટ હોય એ તમારે માલ મિલકત નિકાલ ખાતે નોંધવામાં આવે. બસ, તો આ બાજુ દેવાના ખાતા તો હવે આ ઓટોમેટિક આવડી જાય કે આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. જ્યારે આ બાજુ એટલે કે આ પદ્ધતિમાં દેવાને વેચવાના ન હોય દેવાને ચૂકવવાના હોય તો દેવા ચૂકવ્યા પછી છેવટની જે બાકી વધી હોય એ પછી નફો હોય કે ખોટ હોય એ આ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય. દેવા ચૂકવી દો પછી જે રૂપિયાની છેવટે બાકી વધી હોય એ છેવટની બાકી નફો હોય કે ખોટ હોય એ માલ મિલકત નિકાલ ખાતે નોંધવામાં આવે. અને ઇન શોર્ટ મિલકતોના ખાતા દેવાના ખાતા જુઓ બંને શું થયા અહીંયા આગળ બંધ થયા. તો અહીંયા આગળ એટલું કહેવામાં આવે છે કે આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે. જો અહીંયા બંધ થઈ ગયા અહીંયા બંધ થઈ ગયા, ઇન શોર્ટ મિલકતો અને દેવા બંનેના ખાતા બંધ કરવામાં આવે છે. પણ અહીંયા આગળ એવું થતું નથી એટલે કે આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા ખુલ્લા રાખવામાં આવે છે, બંધ કરવામાં આવતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. જ્યારે માલ મિલકત નિકાલ ખાતા અને પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત પૂછાય તો તમારે ચાર પોઈન્ટ મગજમાં ફિટ કરી અને લખવા પડે. ચાર પોઈન્ટમાં ફરી એક વખત નજર કરીએ તો પહેલા ઉપયોગ ક્યારે કરવાનો છે, તો પહેલી પદ્ધતિ ક્યારે ઉપયોગમાં આવે, જ્યારે એક સાથે આખે આખો ધંધાનું વેચાણ થાય ત્યારે. જ્યારે અહીંયા આગળ એક સાથે આખા ધંધાનું વેચાણ ન થાય ત્યારે બીજી પદ્ધતિ એટલે કે ટુકડે ટુકડે વેચાણ થતું હોય ત્યારે. આ પદ્ધતિમાં મિલકતના ખાતા બંધ કરી નિકાલ ખાતે નોંધવામાં આવે છે. જ્યારે આ પદ્ધતિમાં મિલકતો વેચતા જે બાકી વધે ને નફો કે ખોટ એ માલ મિલકત નિકાલ ખાતે નોંધવામાં આવે. જ્યારે અહીંયા આગળ દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં નોંધવામાં આવે છે. આ બાજુ દેવાના ચૂકવ્યા પછી જે છેવટની બાકી વધે એ નફો હોય કે ખોટ હોય એ માલ મિલકત ખાતે નોંધવામાં આવે છે.
એન્સોર્ટ કહેવા એટલું જ માંગે છે કે મિલકતો નથી એવા બંનેના ખાતા અહીંયા આગળ બંધ કરવામાં આવે છે જ્યારે અહીંયા આગળ ખુલ્લા રાખવામાં આવે. તો આ આપણો એક સરસ મજાનો બીજો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ બંને તફાવતો 100% એક્ઝામમાં આવે એવા છે, તો તૈયાર કરી દેવાના. જો કે 3 માર્કની તો તૈયારી આવવાની છે, એમાં બહુ સારી રીતે પૂછાઈ શકે. અને આ પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત છે ને, એ ઘણી વખત રિપીટ થયેલો છે, એટલે કે ઘણી વખત પૂછાયેલો છે. ઓકે, તો ખબર જ છે, પહેલી વખત લખી તૈયાર કરી દેવાના. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સાથે, આમનોદના દાખલાઓ સાથે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી એની 4 આમનોદ તૈયાર ન કરી હોય તો એ તૈયાર કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.